કાંકરેજ તાલુકાના લક્ષ્મીપુરા ગામના શખ્સે ડિસાની પરિણીત યુવતી સાથે મિત્રતા કેળવી ફોટા વાયરલ કરવાની ધમકી આપ્યા બાદ યુવતીને મળવા બોલાવી હતી અને ત્યારબાદ આ યુવતીને મૂર્છિત કરી તેની સાથે યુવતીની મરજી વિરુદ્ધ લગ્ન કરી ચાર દિવસ સુધી એક રૂમમાં ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું હતું. પરંતુ ત્યારબાદ યુવતીને તક મળતા યુવતી લક્ષ્મીપુરાના યુવકની ચુંગાલમાંથી ભાગીને સરપંચની મદદથી પરત તેના ઘરે પહોંચી હતી અને આ યુવક સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીના લગ્ન ડીસા તાલુકાના જૂના ડીસામાં થયા હતા અને લગ્ન બાદ આ યુવતીએ અભ્યાસ ચાલુ રાખવાની ઈચ્છા વ્યક્ત કરતા કાંકરેજ તાલુકાના લક્ષ્મીપુરા ગામના દીપક સોલંકી નામના શખ્સે તેને કોલેજમાં ફોર્મ ભરવામાં મદદ કરી હતી અને ત્યારબાદ આ યુવતી સાથે મિત્રતા કેળવી હતી. જોકે બાદમાં આ યુવતી મિત્રભાવે દીપક સાથે વાતચીત કરતી હતી અને બાદમાં દીપક સોલંકીએ સોશિયલ મીડિયા ઉપરથી આ યુવતીના ફોટોગ્રાફ ડાઉનલોડ કરી આ યુવતીને બ્લેકમેલ કરવા લાગ્યો હતો. બાદમાં ફોટોગ્રાફ વાયરલ કરવાની ધમકી આપીને યુવતીને જુનાડીસા મળવા બોલાવી હતી. ત્યારે આ યુવતી 15 જુલાઈના રોજ દીપક સોલંકીને જુનાડીસા નજીક આવેલા પેટ્રોલ પંપ નજીક મળવા પહોંચી ત્યારે યુવતીનું અપહરણ કરી દીપક તેને બેહોશીની હાલતમાં પાટણ લઈ ગયો હતો અને ત્યાં પહોંચી યુવતી હોશમાં આવે તે પહેલાં જ યુવતી સાથે ફૂલહાર કરી લગ્નના કાગળો ઉપર સહી કરાવી દીધી હતી. ત્યાંથી યુવતીને પાટણ તાલુકાના વડલી ગામમાં રહેતી તેની બહેનના ઘરે લઈ ગયો હતો અને સતત 4 દિવસ સુધી આ યુવતીને એક બંધ મકાનમાં ગોંધી રાખી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ 19 જુલાઈના યુવતીને તક મળતા આ યુવતી ત્યાંથી નાસી છૂટી હતી અને ગામના સરપંચ પાસે પહોંચી હતી. સરપંચની મદદથી આ યુવતી તેના પરિવારજનો પાસે પહોંચી હતી. બાદમાં આ યુવતીએ ડીસા તાલુકા મથકમાં દીપકભાઈ બબાભાઈ સોલંકી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.